ધોરણ પાંચ ગણિત ચેપ્ટર નવમું ખોખાઓ અને રેખાચિત્ર. હવે આમાં એમ કીધું છે કે સમઘનનું ચિત્ર સરળ બનાવવાની રીત હું તમને ડાયરેક્ટ જ શીખવાડી દઈશ કે કઈ રીતના બનાવવાનું. જુઓ, સમઘન બનાવવું હોય ને તો એક સરસ એવું ચોરસ દોરવાનું, એક દોરવાનું, પછી સેજ ઉપરની બાજુ અંતર રાખવાનું, જેટલું ઉપર રાખ્યું એટલું જ વચ્ચે અંતર રાખવાનું, અને પાછું બીજું ચોરસ દોરવાનું. દોર્યું પછી આ બે લાઇન છે એને જોઈન્ટ કરી દેવાની, અને આ બે લાઇન છે એને જોઈન્ટ કરી દેવાની. તો ચાર લાઇન જોઈન્ટ કરી દો એટલે શું બની જાય? સમઘન. હવે છે દિવાસળીની પેટીથી જે પુલ બનાવ્યા છે. આવી પ્રવૃત્તિ તો તમે બાળકો કરી શકો કે આ પેટી છે, હવે આ લાઈવ પુલ બનાવેલો છે. જો આપણે એને આ રીતના એ પુલને સામેની બાજુથી જોશું ને તો આવું બ્લેક એન્ડ વ્હાઈટ ને એવા દેખાશે, સામેની બાજુથી આવો વ્યૂ દેખાશે. હવે તમે એમ કીધું કે આ પિલર છે, આ તમે ઉપરની બાજુથી જોશો ને તો તમને આવું દેખાશે, જે દિશામાંથી જોશો એવું આ સાઈડમાંથી આવો દેખાશે, ખાલી પટ્ટો જ દેખાશે. ઉપરની બાજુ દેખાશે તો ઉપરનો ભાગ દેખાશે, ત્રણેય ભાગેથી અલગ અલગ દેખાશે તમને. હવે મહાવરું છે કે પુલના ચિત્ર બનાવી બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે, ઉપરથી કેવો દેખાશે, ખાલી આમ પટે પટ્ટો, ઊભો પટ્ટો, સામેથી કેવો દેખાશે કે આમ ટેબલ જેવી આવી રીતે રચના છે આવો દેખાશે સામેથી, અને બાજુમાંથી કેવો દેખાશે આમ ઊભો પટ્ટો. દિવાસેણીની પેટીની મદદથી એક મોડલ બનાવો કે જે નીચે મુજબ દેખાતું હોય, અને ઉપરથી સામેથી અને બાજુમાંથી. આ તમારી નોટબુકમાં તમારે વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે કે ઉપરથી જોઈ તો આવું લાગે, પછી સામેથી જોઈ તો આવું લાગે, અને બાજુમાંથી જોઈ તો આ રીતનું આપણે દ્રશ્ય લાગે. આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. અહીં આપેલ રસપ્રદ મોડલ બનાવવા તમારે કેટલા સમઘનની જરૂર પડે? તો આ સમઘન તમે ગણી શકો. જુઓ, આવા કેટલા જોશે? ટોટલ ચાર સમઘન જોશે. કેટલા જોશે? ચાર થાય ને આવા, એક આ બાજુ, આ બાજુ અને નીચેની બાજુ, તેવા ચાર સમઘન. તો એકમાં કેટલા છે? વીસ. વીસ ચોક કેટલા થશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાંચ છે એટલે પચીસ. પચીસ ચોખ્ખું સો. સો એ જોશે. પછી આવા કેટલા જોશે? આવા બે જોશે. તો આની ગણતરી કરો, આની ગણતરી કરો, અને આની ગણતરી કરો. હવે એમ કીધું છે નીચે મોડેલ ચિત્ર આપેલા છે, જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય છે તે દર્શાવે છે. ચિત્રપટ્ટીની નિશાની કરો, જે ચિત્ર મોડલની બાજુમાં કેવું દેખાય છે તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરો. જો ઘડીક વાર જોઈ તો ચિત્ર આવું દેખાય, ઘડીક આવું દેખાય, આવું પણ દેખાય, અને આવું પણ દેખાય. અલગ અલગ વ્યૂમાંથી તમને અલગ અલગ આકાર દેખાશે. સાઈડમાંથી જોશો તો આવું દેખાશે, પછી એક પાછળની બાજુ જોશો તો આવું દેખાશે, ઉપરની બાજુ જોશો તો આવું દેખાશે, અને સાવ ઉપરની બાજુ દેખા જોશો તો ખાલી તમને એલ દેખાશે.